વિદ્યાર્થી મિત્રો તમે પણ જાણતા હશો કે સરકાર હવે ટૂંક સમયની અંદર નવી શિક્ષણ નીતિ જે બે હજાર વીસ છે એને અમલ કરવા જઈ રહી છે ત્યારે આપણા શિક્ષણ માળખાની અંદર ધરખમ ફેરફારો થવાના છે જે પ્રાઇમરી એજ્યુકેશન હોય સ્કૂલિંગ એજ્યુકેશન હોય કે કોલેજનું એજ્યુકેશન હોય દરેક ક્ષેત્રે ધરખમ ફેરફારો થવાના છે અને કા એજ્યુકેશન જે પોલિસી તૈયાર કરી છે એ એજ્યુકેશન પોલિસી હવે તબક્કાવાર અમલીકૃત કરવાનો સમય આવી ગયો છે અને એમાં આપણું ગુજરાત રાજ્ય પણ અગ્રેસર રહેશે તો ખાસ અગત્યની જે અપડેટ હતી ઘણા બધા વિદ્યાર્થીઓની મૂંઝવણ પણ હતી કે ધોરણ દસ બોર્ડ પરીક્ષા હવે લેવાશે કે ખતમ થઈ જશે તો એના બાબતે પણ ચોખટ કરવાની છે સાથે સાથે કોલેજનું એજ્યુકેશન જે હવે ચાર વર્ષનું થવા જઈ રહ્યું છે એ બાબતે પણ ચર્ચા કરીશું અને પ્રાઇમરી એજ્યુકેશનની અંદર શું બદલાવ આવશે એની પણ આપણે ચર્ચા કરીશું તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અગાઉ પણ આપણે નવી એજ્યુકેશનની પોલિસીને લગતા ઓલરેડી વિડિયો અવેલેબલ છે એની પણ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઈશ જેના કારણે એ પણ વિડીયો જોશો તો તમને પ્રોપર ખ્યાલ આવી જશે કે નવી એજ્યુકેશન પોલિસી કઈ રીતે અમલિકૃત થવાની છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ દિવ્ય ભાસ્કરનો એક ન્યૂઝ રિપોર્ટ છે આ તાજેતરનો છે આની અંદર કીધું છે કે વિદ્યાર્થીઓમાં બોર્ડનો હાવ દૂર કરવા માટે શિક્ષણ નીતિમાં ફેરફાર તબક્કાવાર લાગુ કરાશે એટલે કે નવી શિક્ષણ નીતિમાં ધોરણ દસ બોર્ડ જે યથાવત રહેશે પરંતુ ધોરણ ત્રણ પાંચ અને આઠ માટે એક કોમન પરીક્ષા લેવામાં આવશે એટલે કે નવી શિક્ષણ નીતિમાં ધોરણ દસની જે બોર્ડની પરીક્ષા છે યથાવત રહેવાની છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી જે રીતે બોર્ડની પરીક્ષા લેવાય છે એ લેવાની જ છે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની જે બોર્ડની પરીક્ષા છે એ તમારે યથાવત રહેવાની છે દર વર્ષે લેવાની છે હા પણ એ બોર્ડની પરીક્ષાની જે પેપર પેટર્ન છે એમાં ફેરફાર કરવાનો છે એની આપણે ચર્ચા કરીશું તો ધોરણ દસ અને ધોરણ બારની વાત કરીએ તો કે બોર્ડની જે પેપર પેટર્ન છે એ અત્યારે જોવા જઈએ તો ગોખણપટ્ટી આધારિત છે તો એની અંદર થોડો ફેરફાર કરી ખાસ કરીને વિદ્યાર્થીનું બાહ્ય મૂલ્યાંકન થાય એકવીસમી સદીની અંદર વિદ્યાર્થીનું જે કલા કૌશલ્ય છે એ ખીલી ઉઠે એ પ્રકારનું નવું શિક્ષણ નીતિ અમલીકૃત થવાની છે એટલે કે ચોક્કસ હવે તમારે ગોખણ પટ્ટીવાળું જે જ્ઞાન છે એટલે કે ટકા આધારિત જે મૂલ્યાંકન થતું હતું એ બંધ થઈ જશે પણ તમારું જે એજ્યુકેશનનું લેવલ છે એ અપગ્રેડ થાય અને ગોખણપટ્ટીનું સ્થાન દૂર થાય એ પ્રકારે તમારી પેપર પેટર્ન આવશે એટલે કે ગોખણપટ્ટી જે છે એ બંધ થઈ જશે એ રીતનું નવું એક કલ્ચર ઊભું થશે અને ખાસ કરીને જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે એના ઉપર કંટ્રોલ આવે એ પ્રકારની તમારી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થશે પણ બોર્ડની પરીક્ષા તો યથાવત રહેશે બીજું શું કહ્યું છે કે હવે રાજ્યભરની અંદર ધોરણ પાંચ ત્રણ પાંચ અને આઠની અંદર કોમન પરીક્ષા લેવાશે એટલે કે જેમ તમારે બોર્ડની પરીક્ષા છે ને એવી રીતે હવે ધોરણ ત્રણ પાંચ અને આઠની અંદર કોમન પરીક્ષા લેવાશે એ પરીક્ષા જીસી જીસીઆરટી દ્વારા યોજવામાં આવશે એટલે કે ધોરણ દસ અને બારની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવે છે તો એ પ્રાથમિક કક્ષાએથી જ બોર્ડની પરીક્ષાનો અનુભવ કરી નાખે એટલે કે બોર્ડની પરીક્ષાનો એમનું જે આવું છે એ આવું દૂર થાય એ માટે સરકાર દ્વારા હવે ધોરણ ત્રણ પાંચ અને આઠની અંદર પણ રાજ્ય કક્ષા લેવલે એક કોમન પરીક્ષા યોજવામાં આવશે એટલે કે દરેક વિદ્યાર્થીઓના એક સરખા પેપર આવશે અને જે રીતે બોર્ડની પરીક્ષા યોજાશે એ જ રીતે એની અંદર પણ પરીક્ષા યોજાશે બીજું કે નવી શિક્ષણ નીતિમાં તમે જુઓ તો ધોરણ દસની બોર્ડની પરીક્ષા હટશે નહીં પરંતુ શું થશે તો કે ધોરણ ત્રણ પાંચ અને આઠની અંદર એક કોમન પરીક્ષા લેવાશે જે પ્રાથમિક સ્કૂલમાંથી જ બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તે માટે રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓની અંદર ધોરણ ત્રણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓ જીસીઆરટી દ્વારા એક કોમન પરીક્ષા લેવાશે અને આ પરીક્ષા દરેક સ્કૂલમાં એક સમાન રીતે યોજાશે બીજું કે નવી શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરા પર ભાર અને આગામી વર્ષોમાં શિક્ષણનું આખું બદલાઈ જશે એટલે કે હવે ઇતિહાસનું છે એમાં પણ ધરકમ ફેરફાર થશે બીજું ખાસ તમને અહીંયા જોવા મળશે કે જુઓ આર્ટ્સ સાયન્સ અને કોમર્સના વિષયો છે એ વિષયો હવે તમે ધોરણ નવથી થી પસંદ કરી શકશો એટલે કે તમારે આગળ આર્ટ્સ રાખવાનું છે કે કોમર્સ રાખવાનું છે કે સાયન્સ રાખવાનું છે એ તમે ધોરણ નવની ની અંદરથી પસંદ કરી શકો એટલે કે માની લો કે તમારે બાયોલોજી સબ્જેક્ટ ભણવો છે ભૌતિક વિજ્ઞાન ભણવો છે તો એ વિષયોની પસંદગી તમને ધોરણ નવની અંદર કરવા મળશે તમારે આર્ટસ રાખવાનું છે તો આર્ટસના વિષયો પસંદ કરવા મળશે કોમર્સ રાખવું છે તો કોમર્સના વિષયો પસંદ કરવા મળશે સાયન્સ રાખવું છે તો સાયન્સના વિષયો એટલે કે હવે તમને ધોરણ નવથી જ પણ એ વિષયોનો પાયો મજબૂત થાય એ પ્રકારનું એજ્યુકેશન મળશે તો આ જે એજ્યુકેશન પ્રણાલી છે એ તબક્કાવાર બે હજાર ત્રેવીસ ચોવીસથી અમલીકૃત થવાની છે સાથે સાથે આ વર્ષે જૂન બે હજાર ત્રેવીસથી તમે જુઓ તો એક બાલ વાટિકાનું આયોજન કરશે એટલે કે ધોરણ એક પહેલાં એક વર્ગ એવો જ શરૂ કરવામાં આવશે જેને પર એમણે પ્રિસ્કૂલ કહીએ છીએ પ્રાઇમરીની અંદર જે આપણે ઓંગણવાડીની અંદર બાળકો અભ્યાસ કરતા હોય છે એવા બાળકોનો વર્ગ જે શાળાની અંદર એકથી આઠ ધોરણ ચાલતા હશે ત્યાં આગળ આવું વર્ગ એક શરૂ કરવામાં આવશે અને એનાથી બાળક શાળાએ આવતું થાય અને પ્રથમ ધોરણની અંદર દાખલ થાય પહેલાં ધોરણમાં તો પણ એનું શાળા પ્રત્યેનો જે અણગમો છે દૂર થઈ જાય એ પ્રકારનું આખી આખું કામ કરવાનું છે તો જે બોર્ડની પરીક્ષા માટે હતું એ પણ તમારો ડર દૂર થઈ ગયો કે ચિંતા દૂર કરો દર વર્ષે લેવાની છે કોઈ એમાં ફેરફાર થશે નહીં યથાવત જ રહેવાની છે બીજું હવે કે નવી શિક્ષણ નીતિની અંદર કોલેજનું ગ્રેજ્યુએશન છે ચાર વર્ષનું થવાનું છે હવે એની અંદર તમને શું થશે તો કે પ્રથમ વર્ષનું તમે કોલેજ કરશો કોલેજ કેટલા વર્ષની થઈ જશે ચાર વર્ષની જો એક વર્ષ તમે કોલેજ કરશો તો તમને ડિપ્લોમા સર્ટી મળશે બે વર્ષનું તમે કરશો તો એક પ્રકારે ડિપ્લોમા સર્ટી જ કહેવાશે પણ એ થોડું સારું ડિપ્લોમા સર્ટી મળશે અને ત્રણ વર્ષનું તમે કોલેજનું શિક્ષણ પૂર્ણ કરશો તો તમને ગ્રેજ્યુએશનનું સર્ટી મળી જશે અને જો તમે ચાર વર્ષનો કોર્સ કરશો તો એક વર્ષ તમારો સંશોધનનું ગણાશે એટલે કે વ્યવસાયિક કોર્સ સાથે તમે ગ્રેજ્યુએશન થશો જેમ કે બીએ બીએડ તમે કરવા માંગતા હોવ તો પણ તમે ચાર વર્ષની અંદર પૂર્ણ કરી શકશો આના સિવાય ઘણા બધા વ્યવસાયિક કોર્સ જે આવે છે સંશોધનને લગતા એ તમે કરી શકશો અને જો તમારે જરૂર હોય તો ગ્રેજ્યુએશનના જે વિડિયો તમારે જરૂર હોય તો તમે કોમેન્ટ કરો તો એના ઉપર આપણે વિડીયો અવેલેબલ કરાવીશું ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત